ગાઈસ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? તો પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમને લાગતું હશે કે અત્યારે ક્યાં છે. તો અત્યારે આપણે આવ્યા છે આપણા જીતભાઈના રૂમવે, એટલે કે આપણા જીતભાઈના ગેમિંગ રૂમવે સાફસફાઈ કરવા. તો અહીં અમે જ્યાં રહીએ ને ત્યાંથી અહીં બાજુમાં જ છે, 5-1 મિનિટ થાય. કેમ કે જીતભાઈ હજી અહીંયા ઘરે નથી રહેતા, એની અહીં અલગ રૂમ રાખ્યો છે ભાડે, તો ત્યાં એનો ગેમિંગ રૂમ છે. તો અમે સાફસફાઈ કરવા આવ્યા, તો ચાલો આપણે અંદર જઈએ ને હું તમને બતાવું જીતભાઈનો ગેમિંગ રૂમ. અને એ પહેલાં એક કોમેન્ટ આવી હતી એક ભાઈની, એ કે તમારા કે લે જીતભાઈનો એ કે ગેમિંગ રૂમ બતાવજો. તો ફાઇનલી આપણે અહીં આવી ગયા ને હવે જઈએ આપણે અંદર. તો હાલો હવે જીતભાઈના રૂમની સાફસફાઈ થઈ ગઈ અને બધું વ્યવસ્થિત કરી દીધું. તો પહેલાં જોઉં કેવું હતું હમણાં આપણે આવ્યા અહીંયા રૂમની હાલત, અને હવે બધું વ્યવસ્થિત થઈ ગયું. તો ચાલો અહીંનું કામ હવે પતી ગયું અને હવે આપણે જઈએ ઓલા ઘરે. અને શિવ રહેતી નથી તો એને હું નીચે ગલીમાં રમાડતી હતી અને મમ્મી અને ભાભીને સાફસફાઈ કરતા હતા. તો હવે અહીંનું કામ પૂરું થઈ ગયું તો ઓલા ઘરે જઈએ. અને જ્યાં અમે પહેલાં ભાડે રહેતા ને મમ્મીને, તો ત્યાં જ છે ને જીતભાઈએ ઉપર રૂમ રાખેલ છે ભાડે. અને હવે વાત મકાનનું કામ પૂરું થઈ ગયું એટલે મમ્મીને ત્યાં વૈયા ગયા. હવે જીતભાઈ જ્યાં હું ત્યાંય રહેવું છે, ત્યાં સુધી રહે. બાકી તો ત્યાંય આપણે બે રૂમ છે જ મસ્ત, એટલે પછી અહીં નહીં રહેવું હોય ત્યારે આવી જાહે. અને કહેજો કોમેન્ટમાં કે જીતભાઈનો ગેમિંગ રૂમ કેવો લાગ્યો. તો ફટાફટ તાળું મારીએ અને ઓલા ઘરે જઈએ. હાલો, તો હું આદુ ખમણું હવે ને ભાભી બટેટા સુધારે. મમ્મી કે સેન્ડવિચનો પ્રોગ્રામ કરવો હોય કે, તો વિરમભાઈ યારે ફોન કરીને પછી બ્રેડ મગાવી લીધી ને બીજું બધું તો હતું ઘરમાં, અટાણે હાઈન જઈ પડી ગઈ. આજ વરસાદ જેવું હતું ને, તે બૈદીનો ભૂકો ઢાંકી દીધો, પાસે સાર ખડકી દીધી. મમ્મી કે રાતે સાટા સૂટી થશે ને તો વળી બગાડશે, હમણાં આગાહી છે ને. તો જામનગરમાં તો હતો ભાઈ, કહેતા હતા કે આજ હતો એ કે મેં, તો તમે કોમેન્ટમાં જણાવજો કે તમારે એ બાજુ ક્યાંય છે સાટા સૂટી. હમણાં 2-3 દિન હતા, તારીખ સુધી હજી છે આગાહી. જ્યાં થાય ત્યાં માવઠું થાય, અટાણે તો બગાડશે થાય તોય, પણ હવે માડા તો ન દેવાય. પછી બધું સાચવવાની વાહે હતા કે આજ જાજુ દિવસે શૂટિંગ કંઈક થયું નથી. હવે આપણું આદુ ખમણાઈ ગયું, ધાણા પાછી સુધાર લો. મમ્મી ડુંગળી વખારવા બેસી ગયા છે, હમણાં બેક કેમેરાથી બતાવું. મોર્નિંગ ને સવારના બધીને રામ રામ સીતારામ. ને અટાણે 9 વાગી ગયા, ને ક્યારેક એવું બને કે આપણે અડધો વિડીયો શૂટિંગ કાલે કર્યું હોય ને અડધું આજે થાય ને, કેમ કે કાલે કામ થોડું કામ ડોવાઈ ગયું હતું, વધારે કામમાં પડી ગયા હતા ને, એ થોડુંક જ વિડીયો શૂટિંગ થયું હતું. અને સાંજે તો પછી ખાઈ ને સુઈ ગયા હતા, નીંદર આવતી હતી. હું કહું હવે સવારે વિડીયો શૂટિંગ કર્યું. તો અત્યારે જો નાસ્તા પાણી બધી આકડી કરી લીધા, રોટલી વઘાર નાખી હતી ને હાંજની સેન્ડવિચ પડી હતી ને એ ખાધી,
હવે કામ તો બધું થઈ ગયું, એક પોતા બાકી રહ્યા. હંચવારી ભાભી અંદર વાર લીધી ને ઠા મૂટકી નાખ્યા. મેં બે દિન ખીલો સાફ કરી નાખ્યો, ફરિયા વાર નાખ્યા ને કચરો બારી નાખ્યો. ફરિયા વારીને થોડોક વાં હતો એ બગીચામાંથી ને જૂના કપડાં કાલે ધોવાઈ ગયા, તો આ જે નવા કપડાંનો વારો છે, હજી આપણે જે લગ્નમાં કપડાં પહેરી ગયા હતા ને એ ધોવાનું બાકી છે. તો ભાઈ યારે શેમ્પુ મંગાવ્યા, શેમ્પુ લેતા આવજો. એટલે આજ તડકા જેવું છે ને તે ધોઈ નાખ્યું. કાલે અમે ઢાકલા જેવું હતું, આજ તો ઠીક છે તડકા જેવું. ના સીવું અત્યારમાં એ જ કામ, એ જ કે સીવું નહીં તો અલગ જ મોજ હોય. બધી એ બધીને ગદપ નાખી દીધી, માથે ચડીને ખાઈ જાઓ. કેમ કોઈ તાર ખાવાનું ખાઈ જતા હોય, આને લખણ જ હોય અમુક ઢોરને, માથે ચડીને ખાય. તો કોમેન્ટમાં કહેજો તો ખરી કે મમ્મીના ઘરના વિડીયો તમને કેવા લાગે. અને કરણને મેં કાલે ફોન કર્યો ને તો કરણે કહેતા હતા કે હા એ કે અમારે એ ક્યાંય વરસાદ હતો ને વિડીયો કોલમાં બતાવતા હતા વરસાદ હતો ને એકદમ આમ વીજળીને ચમકારાને થતા હતા ને કરણને તો અડધી પોણી કલાક વર્યો હતો વરસાદ. આપણે તો એવું કંઈ છે નહીં, કાલે હતું ઢાકલું અને જોવા ઢાંકી દીધી સાયરને. સાયર છે ને વાં ઓલી બાજુ પડી હતી, જ્યાં રિક્ષા છે ને ત્યાં સાર પડી હતી. એટલે સાર ત્યાંથી અમે લઈ નાઈ ભૂકા પાસે ઊભી કરી દીધી અને પછી માથે ઓલું સુફરિયું ઢાંકી દીધું હતું. એટલે પાણી ઓલા વરસાદ આવે ને તો એ નીચે દડી જાય પાણી. ચાલો તો આપણા કપડાં હવે ધોવાઈ ગયા ને કપડાં ધોઈ લીધા ને તો બપોર થઈ ગયું એટલે 11:30 વાગી ગયા, રાંધવાનો ટાઈમ થઈ ગયો. તે હું ધોતી ગઈ ને ભાભી સુકવતા ગયા તો એક દોરી અહીં ભરાણી અને બીજી દોરી વાં એક વાં છે બાંધેલી ગાડી પાસે, ત્યાં બીજા સૂકવી દીધા. અને ભાભી હવે લોટ બાંધી લીધો, મમ્મી ફુલાવર સુધારે, પછી આગળ ભાઈને જવાનો ટાઈમ થઈ જશે ને સ્કૂલે 12:30 જવાનું હોય તો એમ કે જમીન નીકળે ને. હવે આપણે જઈએ અંદર ને સીવું ચોકલેટ દીધી હતી ખાતી હતી ને એમાં રમતી હતી ને. બધું ના કઈ નથી દેવું કા, મમ્મી ફુલાવર સુધારે ને કોઈ ઝીણું સુધારતા હોય કોઈ મોટું સુધારતા હોય ને ભેગી મમ્મી રમેશભાઈ કથા જોતા જાય કા, કથા જોતા જોતા કરે ને ભાભી સાહેબ બનાવે, સાહેબ બનાવી લઈને તો લોટી કે થોડોક ઠાવકો થઈ જાય પછી કે રોટલી કરવા બેસીએ. આપણા જીતભાઈ અત્યારે જમવા બેઠા, અમે બધાએ તો જમી લીધું, નાહી ધોઈ લીધું ને એ આકડી આવ્યા તે હવે જમવા બેસી ગયા. એને વાહે હોય હવની કાયમ, સાંજે હવની મોર હોય, આ બપોરે હવની વાહે હોય ને જ્યારે નવરા થાય ત્યાં બેસે ખાવા ને પછી નાહી ધોઈ લીધું નવરા થઈ ગયા ને ભાભી ગયા લુગડા ધોવા થોડાક હતા અટાણે, સવાર બીજા તો અમે ધોઈ નાખ્યા ને સીવું ગયા. અહીં મમ્મી છે ને અહીં બાજુમાં આયુર્વેદિક દવાખાન છે ને ત્યાં દવા લેવા ગયા, પૂરી થઈ ગઈ હતી. અમારે બાજુમાં જ છે, 10-15 મિનિટનો રસ્તો થાય. તે મમ્મી ને ભાઈ ત્યાં ગયા, તે સીવું ને લેતા ગયા. બસ જો આવવા જોઈએ હવે. હમણાં જીતભાઈ આવીને પૂછ્યું કે ક્યાં સીવું ને મમ્મી ને બધા કઈ અહીં બાજુમાં જ ગયા, હમણાં આવશે બધીને આગળ ગદપ પાટ લઈએ તો મમ્મીને આવે ને તો પછી ચા પાણી પી લઈએ પછી ગદપ થોડીક વાટવાની પછી વાટીએ. હજી દેખાતા નથી તો હજી સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો,
થોડો પણ તમને ગમ્યો હોય તો હજી આપણે કપડામાં પારસી કરવાની, ચા પાણી પીને પછી પારસી કરવા બેસીએ. તો હાલો હવે આઈસ્ક્રીમ લઈને અમે આવી ગયા. શિવ આજ સવારની કહેતી હતી કે આઈસ્ક્રીમ ખાવી આઈસ્ક્રીમ ખાવી, પછી જ્યારે મમ્મી ને ભાઈ ને વાથી આવ્યા ને દવાખાનેથી વર્તા દવા લઈને, તો અહીંયા તો ઈ કે બંધ હતી દુકાન, તો અત્યારે પછી હું ને ભાઈ ને પાછા ગયા તો અહીંયા અહીં બંધ હતી. અત્યારે ખબર નહીં ઈ લોકો આડાવરા ગયા છે. પછી સાંદીપની બાજુ ગયા તી ગોતી આવ્યા આઈસ્ક્રીમ ત્યાંથી. અને શિવ કે નાની, હું કે નાની ડબ્બી લઈ, તો કે નહીં કે મોટી કે. પછી હું કે ફેમિલી પેક ભાઈને કહું લઈ લઈએ ને બધા ખાવું. ભાઈ કે એવડી કોણ ખાવે, હું કાલો ને ઉનાળામાં બધાને આયરે મજા આવી છે ખાવાની. તો હવે આઈસ્ક્રીમ ખાવા હાલો આવી જાઓ. હવે ચો શિવાની કાઢે છે આઈસ્ક્રીમ. શિવ તું કહેતી હતી ને કે મોટું લેવું લે, માર દીકરો મોટું લીધું લ્યો. હવે વાઇટ કામ દઈ દે બધી ને એટલે ખાવા માંડે. હાલો કઈ છે જોવા દે જોઈએ. અમૂલ સ્ટ્રોબેરી, સ્ટ્રોબેરી મેજિક મેજિક. ચાલો શિવો હવે કાઢો આઈસ્ક્રીમ ને દિયો બતાને. એને તલ ચોકલેટ માં ધ્યાન છે, ચોકલેટ દીકું રહે આઈસ્ક્રીમ પછી ઓગરી જાય. હાલો ખાવા માંડો. કેવી મીઠી છે, કેવી મીઠી છે, ખાવી પાસે.